एजुकेशन इंस्टीट्यूट संचालित श्री जेडके मेंदपुरा माध्यमिक शाला अने एसपीईएन स्टार बे चौधरी हूं गोसाई कश्यप आज आप धोरण 10 में संभावना में स्वाध्याय 15.1 के अंदर ना दाखला જોઈશું કાલની ટેસ્ટ ની અંદર પણ વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓએ સારો એવો દેખાવ કર્યો જે ઘણા વિદ્યાર્થીઓના ઘણા પ્રશ્નો ખોટા છે ઘણા વિદ્યાર્થીઓ બહુ સારું એવું લખ્યું છે એટલે આવી નાવી છે એ મહેનત કરતા રહેજો હવે આજની અંદર આપણે સંભાવનાની અંદર આજે પાંચ ઉદાહરણ જોવા છે પાંચ ઉદાહરણ છે એ તમને આપણે હોમવર્કમાં આજે ગણવા આપવા છે તો આપણે પ્રથમ ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો એની અંદર આપ્યું છે ત્રણ વિદ્યાર્થીઓના સમૂહમાં એટલે કે ત્રણ વિદ્યાર્થીઓના સમૂહની અંદર બે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન ન હોય એટલે કે જે ત્રણ વિદ્યાર્થીઓ જે રહે છે એ ત્રણ વિદ્યાર્થીઓના સમૂહમાં બે વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન ન હોય એટલે કે બે વિદ્યાર્થીના જન્મદિવસ એક તારીખે આવતા નથી એની સંભાવના વિદ્યાર્થીઓ કેટલી છે 0.992 નું છે તો બે વિદ્યાર્થીના જન્મદિવસ સમાન હોય એની સંભાવના કેટલી તમને આની અંદર એક સૂત્ર તમને આગળના લેક્ચરમાં પણ શીખવાડેલું છે તો આ ઘટના કેવી છે એકબીજાની તો આ ઘટના છે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે આ ઘટના છે એકબીજાની કેવી ઘટનાઓ છે પૂરક ઘટનાઓ છે જન્મદિવસ સમાન ન હોય અને બે વિદ્યાર્થીના જન્મદિવસ સમાન હોય તો આ એકબીજાની કેવી ઘટનાઓ થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો એકબીજાની પૂરક ઘટનાઓ થઈ ગઈ છે હવે વિદ્યાર્થી મિત્રો જુઓ તમે આજે વિદ્યાર્થીના સમૂહમાં બે વિદ્યાર્થીના જન્મદિવસ સમાન ન હોય તો એ ઘટનાને આપણે કહી દઈ કે જન્મદિવસ સમાન ન હોય સમાન ન હોય તે ઘટનાને ઈ વડે દર્શાવતા ઈ વડે દર્શાવો પીએમ ટી આપણે કેટલા મળશે 0.992 મળશે હવે જન્મદિવસ સમાન હોય એટલે કે પૂરક ઘટના થઈ તો એના પ્રકારે આપણે દર્શાવશું પીઓ એ બાદ સૂત્ર શું થશે 1 પીઓ પી થશે આપણું સૂત્ર કોણ થઈ જશે તો કે આ સૂત્ર થઈ જશે આપણું પૂરક ઘટના કારણ કે ધોરણ 10 માં તમે એક જ વસ્તુ નવે ભણો છો જે છે પૂરક ઘટના બાકીનું બધું તમે ધોરણ 9 ના આ ચેપ્ટર ની અંદર ભણી ચૂક્યા છો સંભાવનામાં તો વિદ્યાર્થી મિત્રો આપણે એ ગણનાને ઈ કહી તો પી ઓફ ઈ આપણે કેટલા બોલ્યું 0.992 એટલે કે સમાન ન હોય એની સંભાવના કેટલી છે 0.992 હવે ટેસ્ટમાં હું પ્રશ્ન પૂછો તો એ પ્રમાણે તમને ખ્યાલ જ હશે કે પ્રયોગની તમામ ઘટનાઓ હોય શક્ય અશક્ય કે કોઈ પણ ઘટના આપે છે એની અંદર જો ગણાની લખોટીની વાત છે 5 લખોટી સફેદ છે આ લાલ છે 8 સફેદ લખોટી છે 4 લીલી લખોટી છે તો આ ઘટનાની જે જે સંભાવના પણ છે બધી સંભાવનાનો સરવાળો કરો તો એ કેટલો થવાનો છે 1 કારણ કે સંભાવનાની અંદર દરેક પ્રાથમિક ઘટનાનો સરવાળો કેટલો થાય છે 1 સંભાવના 1 થી મોટી ક્યારે મળશે નહીં તમને કઈ દોઢ સંભાવના કે બે સંભાવના એવો કોઈ જવાબ આવશે નહીં એટલે વિદ્યાર્થી મિત્રો આ જે ઘટના છે 0.992 તો ઈ મળે આપણે જન્મદિવસ સમાન ન હોય જન્મદિવસ સમાન હોય એની ઘટના સૂત્ર શું થશે પીઓ પી બાર બરાબર 1 પીઓ એ તો વિદ્યાર્થી મિત્રો તમે આની અંદર ગણતરી કરીને જુઓ કે આપણને જન્મદિવસ સમાન હોય તો જન્મદિવસ સમાન હોય ત્યારે આપણને કયો જવાબ મળે છે એટલે કે આની અંદર તમે જુઓ તો વિદ્યાર્થી મિત્રો જન્મદિવસ સમાન ન હોય તે ઘટનાને આપણે કેના વડે દર્શાવીએ છીએ તો કે ઘટનાને આપણે ઈ વડે દર્શાવી છે તો ઈ વડે દર્શાવતા પીઓપી કેટલો મળ્યો આપણને 0.992 મળ્યો છે હવે જન્મદિવસ સમાન ન હોય તો એની ઘટના છે એ કેટલી થશે 1 પીઓપી થશે તો તમારે મને એ કહેવાનું છે કે આપણે જન્મદિવસ સમાન ન સોરી સમાન હોય એટલે કે આપણો પી ઓફ ઈ બાર કેટલો મળશે તો આપણે પ્રશ્ન એક માંથી બાદ કરતા છું 0.992 તો પ્રશ્ન એમ છે કે બાર એક માંથી 0.992 બાદ કેમ કરવા તો એક ને આપણે એમ કહીએ કે એક પોઈન્ટ પછી તમે એટલા મહિના મૂકો કઈ ફેર પડે નહીં હવે બાદ કેટલો કરવાનો છે માઇનસ 0.992 પોઈન્ટ પછી ના ત્રણ આંકડા આપણે ત્રણ મીટર દર્શાવ પોઈન્ટ પછી તમે એટલા મીટર દર્શાવો તો ક્યાંય ખ્યાલ ફેર પડે નહીં પણ પોઈન્ટ જો કાઢી નાખો તો પાછો ફેર પડી જાય ને તો કેટલા થઈ જાય 1000 થઈ જાય પણ વચ્ચે પોઈન્ટ તૂટી જાય એટલે આનું મૂલ્ય કેટલું થઈ જાય સીધું 1 હવે બાકી સરળ ભાગ બાકી છે જીરો છે ભાગ બે ને આપણે ઉપર છે વધી લેવી પડશે અહીંયા જીરો છે અહીંયા જીરો અહીંથી વધી લેશું અહીંયા થઈ જશે
0 અને અહીંયા આપણે 10 પાછો અહીંયા વધી જશે એટલે અહીંયા થઈ જશે 9 અને અહીંયા થશે 10 પાછો અહીંયા વધી જશે એટલે અહીંયા 9 અને અહીંયા 10 તો 10 માંથી 2 જાય કેટલા વચ્ચે 5 9 માંથી 9 જાય તો 0 9 માંથી 9 જાય તો 0 વચ્ચેનો પોઈન્ટ 0 માંથી 0 જાય તો 0 તો હું આવશે જવાબ 0.005 એટલે 1 માંથી 0.995 બાદ કરશું તો સરળ રીતે તમને આવડતું તો ઠીક છે નથી આવડતું તો આપણે 1.000 0.995 સંખ્યા જેટલી મોટી હોય એટલે મીંડું પાછળ કરો ભાગ નથી હતો તો વધી લેવી પડશે બાજુ આવે એટલે બાજુ વાળી કે એની મૂલ્ય હતી આની માટે એની માય મૂલ્ય છે એટલે આપણે 1 માંથી વધી લેવી એટલે ત્યાં સુધી આવશે 0 એટલે અહીંયા 10 આવશે અહીંયા જરૂર પડશે એટલે અહીંયા થશે 9 અને અહીંયા આવશે 10 અહીંયા જરૂર પડશે એટલે અહીંયા 9 અને અહીંયા 10 આપણે જે સાદા બાદ બાકી છે એ આપણે નવા ધોરણમાં શીખ્યા જોઈ તો 1 માઇનસ 0.995 કીધું તો કીધું હોય આપણને 0.005 તો એ જે જવાબ મળ્યો એ જવાબ વિદ્યાર્થી મિત્રો શું થઈ ગયો છે આવવાનો જવાબ કે વિદ્યાર્થીના જન્મદિવસ સમાન ન હોય એવી ઘટનાને જે 0.995 આપણને સંભાવના આપી હોય તો સંભાવના જન્મદિવસ સમાન હોય એની કેટલી થાય એક બીજાની પૂરક ઘટના છે સૂત્ર મૂકે તો 0.08 બીજું ઉદાહરણ એક થેલામાં 5 લાલ લખોટી 8 સફેદ લખોટી અને 4 લીલી લખોટી પેટીમાંથી એક લખોટી યાદેશી રીતે બહાર કાઢવામાં આવે છે એટલે એક સરસ મજાની કોઈ પેટી છે એ પેટીની અંદર 5 લાલ લખોટી એટલે મતલબ થેલાની અંદર આપણે જે પૂછે કોઈ કેવો થેલો છે એ થેલાની અંદર 5 લાલ લખોટી છે 8 સફેદ છે અને 4 લીલી છે એટલે પહેલા તો આપણે વિદ્યાર્થી મિત્રો જોતા થેલાની પ્રયોગમાં કુલ સંખ્યા કેટલી થશે એમાં બાકી છેદમાં આપણે સંભારણા છેદમાં શું આવશે તો કે પ્રયોગમાં કુલ સંખ્યા કે આમાં તો પૂરો ઘટના આવવા નથી તો સૂત્ર ઓલું લાગશે આપણું કે ભાઈ ઘટના ઉદ્ભવતી માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં પ્રયત્નોની કુલ સંખ્યા તો પ્રયત્નોની કુલ સંખ્યા એટલે કુલ કેટલા પ્રયત્નોની અંદર તો જો ઈ કેમ ખ્યાલ પડે કે જેટલી અંદર લખોટી હશે થેલીની અંદર એ કેટલી લખોટી છે તો કે ભાઈ 8 ને 4 12 12 ને 5 17 અથવા તો 8 ને 5 તેને 4 17 લખોટીઓ અંદર છે એટલે છેદની અંદર કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 17 આવી જશે એ ખ્યાલ પડી ગયો હવે છેદનું તો નક્કી થઈ ગયું 17 હવે અંશમાં કોણ આવશે જે આપણે વસ્તુ માંગી હશે તે તો અહીંયા આપણે લખી શકાય કે ભાઈ પ્રયત્નોની કુલ સંખ્યા કેટલી થશે તો કે પ્રયત્નોની કુલ સંખ્યા બરાબર તો કે ભાઈ 5 લખોટી વત્તા 8 સફેદ લખોટી વત્તા 4 લીલી લખોટી 8 ને 5 તેને 4 17 એટલે છેદનું તો નક્કી થઈ ગયું કે ભાઈ છેદમાં ખબર પડી કે અંશમાં હવે કઈ રીતે તો કે ભાઈ 1 લખોટી યાદીશી રીતે બહાર કાઢવામાં આવે છે એટલે કે છેલાની અંદર હું આગ નાખું અને 1 લખોટી બહાર કાઢું હવે એ લખોટી બહાર કાઢવામાં આવે તો એ લખોટી લાલ હોય એટલે કે ટોટલ લાલ લખોટી કેટલી છે 5 છે તો 5 માંથી ગમે 1 લખોટી નીકળે તો લાલ લખોટીની સંભાવના કેટલી તો કે લાલ ને આપણે રેડ માં દર્શાવીએ તો P O R સીધો લખું છું P O R પછી જે પછી કઈ માંથી જે સફેદ તો એને W એટલે કે વ્હાઈટ માં દર્શાવીએ તો P O W તમે જે તમારી જે પણ લખી શકો કે ભાઈ આપણે ડેટામાં લખી નાખવાનું કે ભાઈ ઘટના એટલે કે લાલ લખોટીને ઘટના આ રૂપે દર્શાવવામાં આવે છે એટલે પી ઓ માર્ક થશે પછી સફેદ માટે એ હું કહે કે ભાઈ સફેદ લખોટીને પી ઓ ડબલ્યુ વડે હવે જોઈએ આપણે તો પી ઓ આર એટલે કે લાલ લખોટી હોય એની સંભાવના કેટલી તો કે છેદમાં તો નક્કી છે આપણે કેટલા આવશે 17 ફૂલ બ્રેક લઈ લઈએ હવે અંશની અંદર રેડ લખોટી એટલે કે લાલ લખોટી હોય તો લાલ કેટલી છે એની અંદર ઘટના ઉદ્ભવે લખોટી લાલ નીકળે માટે સંભવ કેટલા છે 5 કારણ કે એની અંદર છે લાલ લખોટીની સંખ્યા 5 છે એટલે બધી ગમે 1 નીકળી શકે એટલે ઘટના ઉદ્ભવે તે માટેના પ્રયત્નો કેટલા થાય આપણા તો કે 5 તો કે 17 એ 5 લખોટી કેવી છે એમાં લાલ છે એમાંથી 1 નીકળશે એટલે એની સંભાવના 5 ના છેદમાં 17 હવે વિદ્યાર્થી મિત્રો P of W એટલે કે વ્હાઈટ કાઢેલી જે લખોટી સફેદ હોય તો છેદ તો નક્કી છે વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે 17 હવે લખોટી સફેદ હોય સફેદ કેટલી લખોટી અંદર 8 અહીંયા કેટલા આવશે 8 ના છેદમાં 17 એટલે કે 17 8 લખોટી અંદર કેવી છે સફેદ છે કે જે કાઢતા આપણને એવી મળે સફેદ હવે હું કીધું છે લીલી ન હોય લખોટી કાઢો એટલે લીલી ન હોય જોઈએ કા લાલ હોય જોઈએ કા કેવી હોય જોઈએ સફેદ હોય જોઈએ એટલે કે લખોટી લીલી ના હોય લીલી ન હોય તેની સંભાવના હવે લીલી ન હોય એટલે લીલી ઘટ લીલીની પૂરક ઘટના લીલી તમે એમ ગણી શકો અને આમ સીધું ઘણું હોય તો પીઓ લીલી એટલે ગ્રીન આ ગ્રીન નો પૂરક થઈ જાય
કારણ કે નીલી ન હોય એટલે આપણે g બાર વડે કે કેપિટલ g બાર વડે દર્શાવી શકીએ કારણ કે p ઓફ g હોય એટલે ઘટના કઈ કહેવાય નીલી લખો કે હોય ન હોય એટલે આપણે કહી પડે પૂરો ઘટના p ઓફ g બાર દર્શાવી શકે તો તમે a b c ની પણ નામ આપી શકો કે ભાઈ ઘટના લખો કે નીલી ન હોય તેની ઘટના ને a વડે દર્શાવી તો તમે અહીં આ લખી શકો કે ભાઈ ઘટના લીલી ન હોય તેની ઘટના a લો તો આપણે a લઈએ p ઓફ a આપણે કેટલો દીધા છે એમાં તો 70 જ છે અને લીલી લખો કે નો આવે એટલે લીલી કેટલી લખો તો ત્યાં અંદર 4 તો આપણે 70 માંથી નું લખવું પડશે 4 બાદ કરો તો કેટલા મળે તો કે 13 તો કે આની ઘટના હું કે 13 ના છેદમાં 70 એટલે કે 70 13 લખો કે જેમાં લીલી ક્યાંય આવશે નહીં એટલે કે લીલી લખો કે ન હોય એમ કીધું એટલે આપણે બરાબર ટોટલ માંથી લીલી લખો કે બાદ કરી જાતે તો એ મળી જશે 13 ના છેદમાં 70 ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો પ્રથમ તો કાર્ય કરો પૂરો ઘટના ઉપર પ્રશ્ન છે એટલે એકમાંથી બાદ કરો પણ જો આવી કોઈ ઘટના હોય તો પેલા પ્રયોગની કુલ સંખ્યા જાણી લો કેટલી છે તો કે આની અંદર છે 5 વત્તા 8 વત્તા 4 એટલે 70 તો p ઓફ r એટલે કે લખોટી કાઢેલી લાલ હોય તો લાલની સંભાવના કેટલી તો કે છેદ આપણને હવે ખ્યાલ પડી ગયો કે પ્રયોગની કુલ સંખ્યા છેદમાં આવશે એટલે તો ખ્યાલ પડી ગયો કે છેદની અંદર જે 70 આવવાના છે હવે ઉપર લાલ આપણે જોઈએ તો લાલ કેટલી લખોટીઓ છે 5 છે એટલે કે લખોટી કાઢતા લાલની ઘટના સંભાવના 5 ના છેદમાં 70 એ જ રીતે લખોટી સફેદ હોય તો 8 ના છેદમાં 70 જો લીલી કીધી હોય તો કેટલી આવે વિદ્યાર્થી મિત્રો 4 ના છેદમાં 70 પણ અહીં એવું કીધું છે કે લીલી ન હોય એટલે કે લીલીની પૂરક ઘટના કીધી છે તો પૂરક ઘટના કીધી છે એટલે હું કહું છું કે લખોટી લીલી ન હોય એટલે 70 માંથી લીલી જે લખોટી હોય તે એની મારી મારા બાર કાઢ લેવી પડશે તો 70 એ કેટલી બાદ કરવી પડશે લખોટી 4 તો 70 માં 4 થાય તો 13 તો 13 ના છેદમાં 70 ત્યારબાદ આગળ ઉદાહરણ કદાચ જો ઉદાહરણ ના સમજાણું હોય તો વિડીયો તમે થોડો પાછળ ફરીથી પણ આ ઉદાહરણ શીખી શકો છો બહુ સહેલું ચેપ્ટર છે અને કાલના લેક્ચરમાં એટલે હવે પછીનો જે લેક્ચર જ્યારે આવશે ત્યારે આપણે સંભાવના ચેપ્ટર થી પૂરું કરી દેશું ને ત્યારબાદ છે એ આપણે આંકડા શાસ્ત્ર ચેપ્ટર ઉપર પાછા જઈશું હવે તો વિદ્યાર્થી મિત્રો આગળનો જે ઉદાહરણ છે આ ઉદાહરણ લખ્યું છે કે 1 કલાકમાં 50 પૈસાના 100 સિક્કા આપેલા છે એટલે પહેલા આપણે લખી નાખીએ કે ભાઈ પ્રયત્નની કુલ સંખ્યા પ્રયત્નની કુલ સંખ્યા હવે એની અંદર 50 પૈસાના કેટલા સિક્કાઓ છે તો કે ભાઈ 50 પૈસાના 100 સિક્કાઓ આપેલા છે નીચે ગલ્લો આવતો કદાચ આપણે નાના હોય ત્યારે આપણે માટીનો ગલ્લો લીધો હોય 1-1 રૂપિયો ભેગા કરવા માટે પછી અગર એને ફોડતા પણ એ જ રીતના આ એક ગલ્લો છે એ ગલ્લાની અંદર 50 પૈસાના 100 સિક્કા ભરેલા છે ત્યારબાદ 1 રૂપિયાના 50 સિક્કા એક ગલ્લામાં છે 2 રૂપિયાના 20 સિક્કા આપેલા છે અને 5 રૂપિયાના 10 સિક્કા આપેલા છે આ ગલ્લાની અંદર ટોટલ કેટલા સિક્કા ગલ્લામાં છે તમે જુઓ તો કે ભાઈ 150 170 અને 180 એટલે કે ટોટલ 180 સિક્કા છે ગલ્લામાં છે એમાંથી 50 પૈસાના 100 સિક્કાઓ છે 1 રૂપિયાના 50 2 રૂપિયાના 20 અને 5 રૂપિયાના 10 એમ ટોટલ જે ગલ્લો આપણે જ્યારે આપણે ભરાઈ ગયો છે કે કોઈ એક સિક્કો બહાર કાઢવો હશે ઘણી વાર આપણે નાના હતા ત્યારે એવું કરતા કે 20 રૂપિયાની નોટ નાખી હોય ગલ્લામાં અને એમાંથી પછી હાવણી વળે કે થોડી હાવણી ને હળે એમ કરી આપણે નોટ નામ થોડી ખેર અને બહાર કાઢવાની ટ્રાય કરતા એમ ગલ્લાની અંદર પણ અમુક 180 સિક્કા ભરેલા છે આ સિક્કામાંથી ગલ્લાને ઉલટો કર્યો હોય આ ગલ્લો છે ગલ્લાને ઉલટો કરો એટલે સે જેટલો સિક્કો દેખાવાનો છે ગલ્લામાં આપણે નાખવાનો ભાગ થયો હોય સિક્કા નાખવાનો ને એક તો સિક્કો દેખાવાનો છે ઈ સિક્કો આપણે કદો બહાર કાઢીએ તો એમના માટે એક સંભાવના છે કે ભાઈ ઈ સિક્કો નહીં પણ તો 50 પૈસાનો સિક્કો હોય કારણ કે 50 પૈસા કેટલા સિક્કા છે 100 સિક્કા છે 1 રૂપિયાના 50 રૂપિયાના 20 અને 5 ના 10 છે એટલે આપણે ઘણી વાર ટ્રાય કરી હોય કે સિક્કા આપણે લેવું હોય તો આપણે ગલ્લાને થોડો ઊંધો કરીએ અને પછી માં દેખાતો જે સિક્કો નીકળ્યો ઘણી વાર નોટ નાખી એને આપણે હાવણીને હળે કે આતે વળી કરીને કદાચ બહાર કાઢતા હોય એ ટ્રાય કરી હશે હવે તો પ્રયત્નની કુલ સંખ્યા વિદ્યાર્થી મિત્રો આમાં કેટલી થઈ કે આપણે 180 થઈ ગઈ છે 50 પૈસાના 100 સિક્કા 1 ના 50 2 ના 20 અને 5 ના 10 સરવાળો મારશો એટલે કેટલો થશે 180 એટલે કે એની અંદર ટોટલ 180 સિક્કા છે એમાંથી આપણે હવે જોવાનું છે તો કે આપણી ઘટના એ છે કે 50 પૈસાનો સિક્કો હોય 50 પૈસાનો સિક્કો નીકળે તો આ ઘટના આપણે પી ઓફ પી કરી દઈએ તમારી રીતે પણ નામ આપી શકો છો છેદ તો નક્કી થઈ ગયો 180 હવે 50 પૈસાનો સિક્કો હોય એટલે અંદર 100 સિક્કા છે એટલે કોઈ એક આવવાનો છે એટલે કુલ સંખ્યા કેટલા થાય એનો પરિણામ ભોગવવા માટેની 100 કારણ કે 50 પૈસાના કેટલા સિક્કા છે ટોટલ 100 તો મીંડું મીંડું કેન્સલ હવે 10 એટલે કેમ કે 5
5/9 આ થી જ્યારે આપણે કહી કે તો 50 નો સિક્કો હશે એની સંભાવના થી જ્યારે 5/9 ફરીથી જોઈએ કુલ પ્રયત્નો તો તમે બોલતા આવડી થી આ છે કુલ પ્રયત્નો કેટલા છે કુલ પ્રયત્નો થઈ જાય 180 હવે આ જે 50 પૈસા નો સિક્કો હોય એની સંભાવના તો 50 પૈસા નો કુલ પ્રયત્નો 180 થવાના છે એમાંથી 50 પૈસા નો સિક્કો હોય એટલે કેટલા સિક્કા છે એની અંદર ટોટલ 100 સિક્કા છે તો 100 ના છેદમાં 180 બિંદુ બિંદુ કેન્સલ તો 10 ના છેદમાં 18 એટલે 10 ને કેમ કે 5 2 10 18 ના કઈ નોંધો 18 બે બે કેન્સલ 5 ના છેદમાં 9 બીજી સંભાવના હોય એટલે 5 નો સિક્કો ન હોય 5 નો સિક્કો ન હોય એને ઘટનાનો ઉપયોગ કે કહી દઉં એ બી સી ડી એફ જી તમારી રીતે નામો 5 નો સિક્કો ન હોય એટલે છેદ તો નક્કી છે છેદ કેટલો આવવાનો છે 180 હવે 5 નો સિક્કો ન હોય અહીંયા કેમ મૂકું કે લીલી ન હોય આપણે ટોટલ માંથી લીલી ન હોય તો બાદ કરી દીધી એમ અહીં 5 નો સિક્કો જો ન નીકળે તો આપણે 5 ના સિક્કા બધા કાઢી દેવાના એટલે કે બાદ કરી નાખવાના ટોટલ માંથી તો ઈ 10 સિક્કા આપણે બાદ કરી નાખે તો સંભાવના કેટલી થશે 170 બિંદુ બિંદુ કે 17 ના છેદમાં 18 તો એની ઘટનાની સંભાવના કેટલી છે વિદ્યાર્થી મિત્રો 17 ના છેદમાં 18 એટલે 5 નો સિક્કો ન હોય 5 નો સિક્કો ન હોય આપણે શું કરવું પડશે આ બાદ કરી નાખવાનું છે 10 સિક્કા તો 180 10 કેટલા આવશે આપણી ઘટના ઉદ્ભવે માટેના પ્રયત્નો તો કે 170 તો 170 ના છેદમાં 180 બિંદુ બિંદુ કે 17 ના છેદમાં 18 હવે વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણ ખ્યાલ આવી ગયો હવે આગળનું ઉદાહરણ જોઈએ તો કે પાસાને એકવાર ફેંકવામાં આવે છે પાસો છે એટલે એક તરફ ખ્યાલ પડી ગયો કેટલી વાર ફેંકી છે પાસા એકવાર એટલે પહેલી વસ્તુ આપણે મગજમાં આવે જો એટલે અહીં પાસાને એકવાર ફેંકતા કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો 6 થશે પાસાને તમે ફેંકશો એકવાર ફેંકો એટલે કુલ પ્રયત્ન કેટલા થશે 6 થશે એક પણ આવે બે પણ આવે ત્રણ પણ આવે ચાર આવે પાંચ અને 6 પણ આવે ઉપરના પૃષ્ઠમાં પાસો સંકોલ છે એટલે કઈ વચ્ચે તો ઉભો નથી રહેવાનો સિક્કો છે કઈ ધરી ઉપર ઉભો રહેવાનો નથી જોઈએ અવિભાજ્ય ફેંકો માત્ર અવિભાજ્ય સંખ્યા હવે જે મિત્રો પ્રશ્ન એ છે કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો તમને ખ્યાલ હોય તો તમે તમારી રીતે પણ વિચારી શકો છો અવિભાજ્ય સંખ્યા એટલે આવી સંખ્યાઓ કે જેને બે કાન હશે બે નાક હશે એવી કોઈ સંખ્યા હોય તો આપણે ખ્યાલ આવી જાય કે આ સંખ્યાને અવિભાજ્ય કહેવાય આને વિભાજ્ય કહેવાય આવી કંઈક હશે તો અવિભાજ્ય સંખ્યા એટલે કેવી તો કે જેને માત્ર બે જ અવયવ હોય એક પોતે અને એક એક અવિભાજ્ય એટલે કેવી માનો કે જો આ 3 છે તો 3 ને અવિભાજ્ય કહેવાય કેમ તો કે 3 ના બે જ અવયવ છે એક તો 3 પોતે અને બીજો એક 3 એક 3 અને 1 ગુણ્યા 3 એટલે 3 એમાં એક જે છે એ વિદ્યાર્થી મિત્રો કેવી સંખ્યા છે વિશિષ્ટ સંખ્યા કહેવાય એક છે એ વિશિષ્ટ છે અવિભાજ્ય નથી ને વિભાજ્ય નથી એક નો સમાવેશ છે અવિભાજ્યમાં નથી થતો કે વિભાજ્યમાં નથી થતો એક છે એ કેવી સંખ્યા કહેવાય વિશિષ્ટ સંખ્યા કહેવાય છે એટલે અવિભાજ્ય સંખ્યા કેવી કહેવાય કે જેને માત્ર બે જોડી હોય એક સંખ્યા પોતે અને બીજો એક તો એવા આપણે 1 થી 6 માં એક જ સંખ્યા હોય વિદ્યાર્થી મિત્રો જો અવિભાજ્ય પહેલો આપણે જોઈએ અવિભાજ્ય સંખ્યા માટે તો કે ભાઈ અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે તો કે ઘટના ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા કેટલી થશે જો તો કે કયા કયા અવિભાજ્ય છે એક તો વિશિષ્ટ સંખ્યા છે એક કોઈ અવિભાજ્ય નથી કે વિભાજ્ય નથી હવે બે છે બે ના તમે ભાગ જો તો 2 1 2 અને 1 2 બીજા કોઈ અવયવ છે નહીં એટલે કોણ આવશે અવિભાજ્ય 2 આવશે એ જ રીતે 3 જો તો 3 માં એવું છે 3 1 3 4 ની અંદર 2 2 4 1 4 1 4 એટલે 1 કરતા વધારે એટલે 2 કરતા વધારે અવયવ થઈ ગયા એટલે 4 આવશે નહીં 5 લે લો તો 5 1 5 અને 1 5 બીજું એક અવયવ છે નહીં અને 6 લે લો 3 2 6 2 3 6 1 અને 1 6 એટલે 4 અવયવ થઈ ગયા 6 એ જઈ અવિભાજ્ય સંખ્યા છે તો અવિભાજ્ય સંખ્યા કેટલી મળી 1 થી 6 માં તો કે 3 અવિભાજ્ય માટે આપણે કહી દઈ આ ઘટનાને પ્રયોગ કે કહી દઈ અવિભાજ્ય એટલે છેદમાં તો 6 થવાના છે કુલ પ્રયત્ન અવિભાજ્ય માટેના શક્યતા પરિણામ કેટલા મળ્યા 3 તો એના જવાબ થશે 1 ના છેદમાં 2 એટલે કે ત્યાર બાદ વાત કરી છે કોની યુગ્મની યુગ્મ એટલે કે યુગ્મ
બે કી સંખ્યા હોય કયું હોય આપણે એક કી સંખ્યા હોય હજી કદાચ ખ્યાલ ન હોય કે બે કી સંખ્યા કોણ એને એક કી સંખ્યા તો એક કી સંખ્યા એટલે કેવી છે 1 3 5 7 9 11 આ બધી કેવી સંખ્યા કહેવાય એક કી સંખ્યા અને બે કી સંખ્યા કોણ એટલે જે બે વડે ગુણાકારમાં હોય 2 4 6 8 10 12 એટલે બે ના આવી હોય બધા 2 4 6 8 10 12 14 16 18 20 બધા આમ હશે ના અવયવી થશે અયુગ્મ સંખ્યા કોને કહેવાય છે તો કે અયુગ્મ આવ્યા 1 3 5 7 અયુગ્મ ને અવિભાજ્ય બે નો તફાવત પાછો અલગ અલગ છે એ સમજી રાખજો કે અયુગ્મ એટલે એક કી સંખ્યા અને અવિભાજ્ય એટલે તો કે જેનો માત્ર એક જ અવયવ હોય કોણ તો કે એક અને એક બીજો પોતે એટલે માત્ર બે જ અવયવ હોય એના એમ ટોટલ તો હવે જો યુગ્મ સંખ્યા હોય એટલે બે કી સંખ્યા તો આમાં યુગ્મ સંખ્યા કઈ કહે છે કે 2 4 અને 6 યુગ્મ છે જે બીઓ બી વડે દર્શાવી એ ઘટના ઉદ્ભવે એ માટેના કુલ મે તો કેતા જો યુગ્મ કઈ કઈ થશે 2 4 6 થશે એટલે એ થાય 3 ના છેદમાં 6 એટલે 1 ના છેદમાં 2 અને અયુગ્મ માટે અયુગ્મ સંખ્યા એટલે પી ઓફ સી અને સી નામ આપી દી તો પી ઓફ સી આપણે છેદમાં તો 6 આવશે અયુગ્મ એટલે કે 1 3 અને 5 અયુગ્મ એટલે એ 3 ના છેદમાં 6 એટલે 1 ના છેદમાં 2 ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો ફરીથી આમાં જોઈ લઈએ એકવાર તો કે પાસાને એકવાર ઉછળવામાં આવે તો અવિભાજ્ય સંખ્યાઓ અવિભાજ્ય એટલે કેવી તો કે ઈ સંખ્યા છે એને માત્ર બે જ અવયવ હોય એક પોતે અને બીજો એક એ સંખ્યા બધી અવિભાજ્ય હોય અહીં પાસા છે 1 થી 6 ની વાત આવશે 1 થી 6 માં 2 3 અને 5 કેવા છે અવિભાજ્ય છે કે જે છે એ પોતે અને એક સિવાય બીજા કોઈ એને ભંગાતા નથી તો ઈ પાસે 3 અને 3 ના છેદમાં 6 ત્યારબાદ યુગ્મ સંખ્યાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો યુગ્મ સંખ્યા કહે યુગ્મ એટલે બે કી સંખ્યાઓ કે જે બે વડે વિભાજ્ય હોય બે ના અવયવી કહી શકાય 2 4 6 8 10 12 14 16 18 બધી સંખ્યાઓ બે બધી કહેવાય બે કી એટલે યુગ્મ અને અયુગ્મ એટલે એક કી સંખ્યા 1 3 5 7 એ બધી કેવી કહેવાય અયુગ્મ હવે જો તો યુગ્મ છે એટલે પી ઓફ બી એટલે બી બેની ઘટનાને છેદમાં તો 6 આવે છે કુલ પ્રયત્નમાં હવે યુગ્મ કહે છે 2 4 ને 6 એટલે 3 3 ના છેદમાં 6 અને એ જ રીતના અયુગ્મ કહે છે 1 3 ને 5 તો એ આવશે 3 ના છેદમાં 6 એટલે 1 ના છેદમાં 2 ખ્યાલ માં આવે તો ફરીથી છે ને હવે થોડો પાછળ લઈને જોઈ શકો છો હવે આ ઉદાહરણ જોઈએ આપણે તો કે સરખી રીતે છીપેલા 52 પત્તા એટલે કુલ પ્રયત્ન આપણે ખ્યાલ આવી ગયા ની અંદર તો ભાઈ કુલ પ્રયત્ન ની સંખ્યા કેટલી થશે આમાં જ્યારે પત્તા ની વાત આવી ત્યારે કુલ પ્રયત્ન ની સંખ્યા 52 છે અને આપણને એ કહે છે આપણે વાત કરી કે 52 પત્તા માં 13 પત્તા છે કાળી ના છે 13 પત્તા લાલ ના છે 13 પત્તા ચોકઠ ના અને 13 પત્તા કોણ હશે કુલી ના હશે હવે વિદ્યાર્થી મિત્રો જો પ્રશ્ન એવો છે કે 52 પત્તા ની ટોકડી માંથી એક પત્તું કાઢવામાં આવે છે એટલે 52 પત્તા ને હું ટીપી નાખું એટલે કે એને આપણે પાઠ કરીએ જે કરતા હોય એને આપણે ટીપીએ એટલે પાઠ કરીએ તો પછી એમાં એક પત્તું યાદચ્છિક રીતે હું તમને કાઢવાનું કહું તો એ પત્તું તમને એનું માન્યું છે પેલું તો કે યાદચ્છિક રીતે લાલ રંગનો રાજા રાજા એટલે બાદશાહ કે અને બાદશાહ ને કેવું પત્તું કહેવાય મુદ્રાવાળું પત્તું કહેવાય ને તો એ જે લાલ રંગનો રાજા છે હવે લાલ રંગનો રાજા એટલે આપણે કહી દઈએ ભાઈ પી ઓ આપણે આને એલ વડે દર્શાવી દઈએ તો રેડ એટલે પી ઓ આર વડે દર્શાવી દઈએ છે તો આપણે ખ્યાલ જ છે કુલ પ્રયત્ન આપણા 52 હવે વિદ્યાર્થી મિત્રો જોવાની વસ્તુ એ છે કે લાલ રંગ કીધો છે લાલ રંગ એટલે તમે પત્તામાં જોશો કે આ જે લાલ છે એનો કલર અને ચોપાટનો કલર બે નો કલર કેવો છે લાલ છે ખાલી જો લાલ કીધું વિદ્યાર્થી મિત્રો આ જે દાખલા છે એમાં બહુ મોટી ભૂલ પડતી હોય તો આ છે ખાલી લાલ કીધું હોય ને તો ખાલી એક જ થાય પણ લાલ રંગ કીધો એટલે કોણ આવે બે આવે લાલે આવે ને ચોકટે આવે પણ ખાલી લાલ કીધો કે લાલ નો રાજા તો ખાલી એક જ થાય તો લાલ રંગ તો રંગ છે વિદ્યાર્થી મિત્રો આમાં આવે ને ચોકટ માં આવે તો લાલ રંગ નો રાજા કેટલા થશે બે થશે એક લાલી નો ને એક ચોકટ નો તો બે ના છેદ માં 52 એટલે 26 દુ 52 તો એક ના છેદ માં 26 ખ્યાલ પડી ગયો હંમેશા શબ્દ જોવો કે લાલ રંગ કીધો તો રંગ વાળા બે કહેવાય લાલ અને ચોકટ હવે મુખ મુદ્રા વાળો પત્તો પ્રશ્ન આવ્યો અંતે આપણે સમજાવ્યું મુખ મુદ્રા વાળો પત્તો કેટલા છે આગળના લેક્ચર માં તો આને કહી દઉં પીઓ ઘટના ને બી તમારી રીતે નામ આપી દેવાનું એબીસી તો મુખ મુદ્રા વાળા પત્તા કેટલા છે તો કે ભાઈ ગલ્લો રાણી અને બાદશાહ
જોકર છે એનો સમાવેશ ક્યાંય થતો નથી એટલે જોકર ની ગણતરી કેમાં થાય તો તમને ખ્યાલ જ છે એટલે જોઈએ આપણે મુખમુદ્રાળા પત્તા કેટલા છે તો કે ભાઈ કાળી લાલ ચોપટ અને કુલી નો રાણી બાદશાહ અને કલમ તો ટોટલ કેટલા પત્તા થયા તો કે ભાઈ કલમ એટલે કુલો જે નો કેટલો હોય એ કલમના ચાર પત્તા પછી રાણી એટલે ક્યુ એના ચાર પત્તા અને બાદશાહના ચાર પત્તા એટલે ટોટલ મુખમુદ્રાળા પત્તા કેટલા થશે 12 તો 12 ના છેદમાં 52 થશે મુખમુદ્રાળા પત્તાની સંખ્યા કેટલી થશે 4 ને 4 12 હવે 12 નો ભાગ આપો એટલે 4 તેરી 12 અને આ થશે 13 4 52 તો 3 ના છેદમાં થશે ને 12 એટલે 4 તેરી 12 ને 13 4 52 અને 4 4 63 તો 3 ના છેદમાં 13 તો કોની સંભાવના થશે મુખમુદ્રાળા પત્તાની સંભાવના થશે આપણે મળશે હવે વિદ્યાર્થીઓ ત્યારબાદ વાત કરે લાલ રંગનું લાલ રંગન મુખ મુદ્રા વાળો પત્તો પીઓસી કહી દીધી આપણે છેદમાં તો 52 ફિક્સ છે લાલ રંગ કીધો વિદ્યાર્થી મિત્રો કયા કયા આવશે લાલ અને ચોપટ બે આવશે અને મુખ મુદ્રા વાળા પત્તા એટલે રંગ સાથે લાલ રંગના તો કે બે બાદશાહ ના લાલ રંગના બે બાદશાહ ના બે રાણી ના બે ગલ્લા ના લાલ રંગના તો ટોટલ કેટલા આવશે 6 ના છેદમાં 52 આવશે તો 6 એટલે કે આપણે 3 2 6 અને 52 ને લખાય 26 2 52 તો 2 2 કેન્સલ તો એની સંભાવના થાય 3 ના છેદમાં 26 ખ્યાલ મેળવ્યો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ ચોથું જોઈએ વિદ્યાર્થી મિત્રો લાલનો ગુલામ લાલનો ગુલામ અને કેથી પ્રયોગ ની ઘટનાને આપણે દર્શાવીએ છેદમાં તો 52 આવશે લાલ નો ગુલામ એટલે વિદ્યાર્થી મિત્રો હવે યાદ રાખો અહીંયા કોઈ રંગ નથી કીધો લાલ નો ગુલામ કેટલો હોય ખાલી એક જ હોય ખ્યાલ પડી ગયો લાલ નો ગુલામ એટલે કે ગલ્લો જે તો લાલ નો ગુલામ કેટલો હોય ખાલી એક જ હોય લાલ રંગ કીધો તો બે જ ખાલી લાલ નો કીધો તો કેટલો થાય એક જ એની સંભાવના થશે 1 ના છેદમાં 52 પાંચમું જોઈએ કાળી નું પત્તું એની સંભાવના આપણે પી ઓ ઈ વડે દર્શાવીએ છેદમાં તો ફિક્સ 52 છે કાળીનો પત્તો એટલે કે કોણ આવવા આવ પાંદરા છે કાળીનો પત્તો એવા એવું કીધું કે એકો ગુણી કીડી કેવો કાળીનો પત્તો એટલે કાળીના કેટલા પત્તા આવે ટોટલ 52 માંથી તો કે 13 91 ગુણી કીડી 4 5 6 7 8 9 10 ગલ્લો રાણી ના છે એમ કરી ટોટલ કેટલા પેજ હોય 13 પેજ હોય એટલે પત્તા કાળીના બધાના 13 હોય તો કાળીનો પત્તો કીધું એટલે કે આવા છે 13 ના છેદમાં 52 એટલે 13 ચોક 52 એટલે 1 ના છેદમાં 4 જો પત્તો કાળીનો હોય એટલે ફિક્સ નથી કીધું કે ગલ્લો રાણી બાદશાહ કાળીનો પત્તો કીધું એટલે બધા પત્તા કાળીના હવે ચોપટની રાણી ચોપટની રાણી એટલે કે અવિયા રાણી કે ચોપટની ખાલી તો ચોપટની રાણી પત્તામાં કેટલી હોય માત્ર એક જ હોય તો એની સંભાવના કેટલી થઈ જશે ચોપટ ની રાણી ની તો 1 ના છેદમાં 52 આ જે બધી ઘટના નામ આપે છે ને એ બી સી ડી ઈ એફ તમારે એ પેલા લખી નાખવાનું કે મુખમુદ્રાળા પત્તા ની ઘટના ને બી વડે દર્શાવતા લાલ નું મુખમુદ્રાળા પત્તા ઘટના ને સી વડે દર્શાવતા એમ બધી ઘટના તમારે લખી લેવાનો છે તો વિદ્યાર્થી મિત્રો જોયું તમે કે ભાઈ આ જે ઘટના હોય લાલ નું ખાલી ગુલામ કીધો તો તો એક જ હોય એટલે તમારે 1 ના છેદમાં 52 ચોપટની રાણી કીધી ખાલી તો ચોપટની રાણી કેટલી હોય માત્ર એક જ હોય એટલે સંભાવના કેટલી થશે વિદ્યાર્થી મિત્રો 1 ના છેદમાં 52 તો આખરે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો છે આની અંદર બધાની અંદર કે આ જે ઉદાહરણ આપણને આપેલા છે બધાની અંદર પહેલાની અંદર જન્મદિવસ સમાન ન હોય અને બીજામાં જન્મદિવસ સમાન હોય એની સંભાવના કીધી છે એકબીજાની કેવી ઘટના થશે એકબીજાની પૂરક ઘટનાઓ થશે ત્યારબાદ આની અંદર જે બીજું ઉદાહરણ હતું એની અંદર કેવું હતું કે લખોટી આવી ગઈ ખ્યાલ આવી ગયો પાંચ લખોટી સફેદ હતી પાંચ લખોટી લાલ હતી આઠ છે સફેદ લખોટી હતી અને ચાર છે કેવી લખોટી હતી લીલી લખોટી હતી તો આપણે બધાને પહેલા લખોટી આપણે કુલ સંખ્યા મેળવતા અને પછી એના પરથી આપણે જે ઘટના કીધી હોય એ ઘટનાને આપણે મેળવતા ત્યારબાદ આ પછીના ઉદાહરણ અંદર એક ગલ્લાની અંદર અમુક સિક્કાઓ છે ગલ્લાની આપણે વાત કરી તો 50 પૈસાની અંદર 100 સિક્કા છે 1 રૂપિયાના 50 છે 2 ના 20 અને 5 રૂપિયાના 10 સિક્કા એટલે ટોટલ સિક્કાની સંખ્યા ટોટલ એમાં થઈ ગઈ છે 180 એટલે આપણે એ પણ ખ્યાલ આવી ગયો
ત્યાર પછીના ઉદાહરણમાં પાસાની વાત કરવામાં આવી છે કે ઈ જે પાસો છે ઈ પાસાને એકવાર ફેંકવામાં આપણે કાલના લેક્ચરમાં પાસાને બે વાર ફેંકતા પણ શીખ્યા કે બે વાર ફેંકીએ કેટલા આપણને મળે આપણે પ્રયોગમાં એની પણ આપણે કાલે વાત કરી હતી તો પાસાને રેન્ડ ટેસ્ટમાં પણ આવે વિભાગ ડી ની અંદર એ પ્રશ્ન 4 માર્કમાં પૂછો હતો તો પાસાને એકવાર તમે ફેંકો છો ત્યારે એ પાસાને એકવાર ફેંકતા આપણને શું મળશે તો કે એકવાર ફેંકતા આપણને કુલ પ્રશ્ન કેટલા મળશે 6 મળશે અને પછી ના અનુરૂપ જે પ્રશ્ન પૂછાય તેને આપણે જવાબ આપવા એટલે હવે ભાઈ જે કોને કહેવાય યુગ્મ કોને કહેવાય અને અયુગ્મ કોને કહેવાય અને છેલ્લા પ્રશ્નની અંદર બાળકવસ્થાની અંદર આપણે 6 ઘટનાઓ આપેલી 6 ઘટના છે એ આપણે એવી રીતે સમજી અને આપણે માહિતી આપી છતાં પણ જો કદાચ ના સમજણ હોય તો વિડિયો છે ને તો પાછો લઈ અને ફરીથી તમે આ બધું શીખી શકો છો હવે તમારે હોમવર્ક ની અંદર કે સંભાવના ચેપ્ટર છે હવે બહુ પહેલું છે ને સમજાઈ પણ ગયું હશે આજે સંભાવના ચેપ્ટર છે બને શક્યતા હોય ઘરે બુકમાં પણ લખવાની ટ્રાય કરજો અને બુકમાં પણ આના દાખલા અંદર ગણી નાખજો હોમવર્ક ની અંદર વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 15.1 કારણ કે એક જ સ્વાધ્યાય છે 15.1 નો 15 16 17 18 અને 19 આ પાંચ દાખલા બહુ સહેલા દાખલા છે આ પાંચે પાંચ દાખલા છે તમારો હોમવર્ક કરવાના છે એટલે કે સ્વાધ્યાય 15.1 નો 15મો 16મો 17મો 18મો અને 19મો છે એ તમારે તો તમારે હોમવર્ક કરવાનો છે અને બહુ જ સહેલા દાખલા છે એની અંદર ખાલી તમને ગણિતની કુલ સંખ્યા ખ્યાલ પડી જાય કઈ વસ્તુ કરવાની છે એની ખ્યાલ પડી જાય આ દાખલા છે બહુ ઈઝી છે બાકીની વાત આપણે કાલના લેક્ચરમાં કરશું થેન્ક યુ સો મચ